श्री स्वामीनारायण हरे श्री स्वामीनारायण हरे हरे पूर्वे कही जे दोष दृष्टि अने महात्म्य ए बेने जारे सिद्ध करे त्यारे मनमां विषयना संकल्प थाय छे ते बंध थाय अने जारे संकल्प बंध थाय त्यारे सूक्ष्म देहनो नाश थाय अने जारे सूक्ष्म देहनो नाश थाय तो पण लिंग मन सूक्ष्म देह એટલે મન પછી બીજા સંકલ્પ થવા બંધ થઈ જાય નાશ થઈ જાય એનો નાશ થાય પછી નવા સંકલ્પ ના આવે પછી કારણ હાથમાં આવે તો બાહ્ય બધું કર્યા કરતો હોય અંદર કઈ ફેરફાર ન થતો હોય અંતર નામ જ અંતઃકરણ છે કરણ એટલે કાયા અંદરની કાયામાં કઈ ફેરફાર નહીં બહાર ભગત થઈને બેઠા હોય ધર્મ ગુરુ હોય પંડા હોય બધા આજ બગાડે નહીં માણસ ને કાયમ સારો કરવાની કોશિશ કરી માણસ ને અપવાસ કરાવી અને વધુ ભૂખોડિયા પેદા કર્યા નિયમ ધરાવી ને કેમ નિયમ તોડવો એના બધા ઉપાયો બતાડી દીધા છે અગિયાર રસ નો અર્થ છે પાંચ ઇન્દ્રિયોને એની તન માત્રા ને એના ખોરાક ન આપતો એટલે બદલે ખાઉધરા ની જેમ ફરાળ કરી નાખ્યો ખાઉધરા કેટલા પ્રકારના મોરવો કર્યો છે ચેરો કર્યો છે થોડી કઢી કરી છે બટાટા ની પાપડી જાણે રોજ પાપડી તળી ને ખાતો હોય પાપડી કરી છે ભીંડા તળી નાખી ખાશે પછી ચિપ્સ કરી નાખી સાંજમાં કહે આમાં તેને આ સાબુદાણા ખાઉધરા કરવા માટે તેને અગિયારસ છે કેને શીખડાવે છે બધા પંડાઓ ધર્મ રમેશભાઈ ધર્મ નિયમ ની વાત નથી કરતા તમે ધર્મ નિયમ કહી રહ્યા છો હવે ઉભા તો રે વેતરાય જાય આમ ખબર પડી જાય ક્યાં છે બોલે જ નહીં ભૂખોડ પેદા કર્યા હોય અપવાસ નું મહાત્મ કહી કહીને દાસ ખાઉધરા ભેગા થયા બધા ને જે ભેગું બ્રહ્મચર્ય નું જ્ઞાન આપ્યું ખોટી રીતે એને બધે બળાત્કાર ચાલુ થઈ ગયા હોમોસેક્સ્યુઆલિટી વધી ગઈ ભાગી ગયા હતા ક્યાંય ક્યાં બેસું એવું થતું હતું હવે લાગે છે ને રિવર્સ ગાડી રિવર્સ થઈ ગઈ જવા દેવો જવા દેવો કેટલી રીતે ખોટી રીતે પંડાઓ અને ધર્મગુરુએ આડે રસ્તે ચડાવી દીધા એને ધર્મગુરુ કહેવાય જે માણસ ને માણસ રહેવા નથી દેવો ને પેદો કરી નાખવો છે ના પાડો મને ગમતો નથી મને પ્રેમ નથી થયો હજી તમારી મૂર્તિ નું ધ્યાન નથી થતું એમાં ક્યાંક હશે આડપ આ બધા નીકળું કઈ આડપ માંથી બહાર આવું ને અહીંથી આમ ન જતા આ તો સ્વામિનારાયણ ની પ્રાપ્તિ કોઈ ટ્રાફિક સિગ્નલ નું ઘડું છે અહીંથી લાલ અહીંથી પીળું થાય ત્યારે હાલવા માંડો ટ્રાફિક સિગ્નલ છે સ્વામિનારાયણ આ બધી આજ્ઞા પાલન ની ટ્રાફિક છે ડાબી બાજુ નો હાલો અહીં ગયા તો ગોળ સર્કલ ને લીટો મૂકો છે નો એન્ટ્રી અરે કોઈમાં પાંચ પૈસાની અક્કલ નથી એ જ્ઞાન દેવા આવ્યા દઈ જાય બધા જેને રબડાની જેની છાતી છપ્પન ઇંચ ન હોય એને દઈ જાય જ્ઞાન ભસ્મીભૂત થઈ જાય જ્ઞાન દેવા આવે તો ખલાસ એના બધા બંધારણ તૂટી જાય માન્યતાઓનો છિન્ન ભિન્ન થઈ જાય એટલે બેસે નહીં વાત તો કરે આવા ચાર પાંચ અક્કલ વગર ના સમજાવી ના જવાની જરૂર નથી લોકો કઈ નઈ કઈ ના એ બધા ચાલુ થઈ ગયા હે હે રહી ગયા હાળાનો જન્મ લેવા પડશે ખબર નથી અહીં જે પીરસાય છે અબજી બાપા નું જ્ઞાન નારાયણભાઈ નો અનુભવ ઈશ્વરચંદ્રદાસ સ્વામી ને જંખના સ્વામિનારાયણ નો મૂળ સિદ્ધાંત શું છે એ તો જન્મો ઈ પોતે બોલ્યા છે જન્માંતરે કલ્યાણ થાય આ જન્મે કલ્યાણ જોતું હોય તો આ કથા છે ગોપાલાનંદ ની વાતો જ્ઞાતા ની વાત ધોતિયા ઓઢાડે પત્તું હોય તો લાવો ને બે ચાર ઘાસડા લઈને એક દિવસ દાસભાઈ બધા ઓઢાડી જ નાખ્યું એટલે પછી બોલતા અટક્યા એક પેટી લેવા બહુભાઈ કેસું એક ઓલી ઘાસડી હોય ને ઓઢાડી નાખે જે આવે ને હું પડી લો તમે તમારું લઈ લો જેવું જોતું ઓઢાડતા અમને નહીં આવડે અમને તો ચાદર ઓઢાડતા આવડે છે ભડાક લઈને તત્ત ચિંદરી બાદ દઈ હે હે કાયમ ખાતે ઓઢાડી છે કે અને જયારે સૂક્ષ્મ દેહ નો નાશ થાય તો પણ લિંગ દેહ ન ગળે
અને લિંગ દેહ કેવું છે તો મન થકી પર જે બુદ્ધિ અને બુદ્ધિ થકી પર જે કારણ શરીરે યુક્ત અજ્ઞાનમય એવો અનાદિ જીવ છે તે જીવમાંથી અવ્યક્ત પંચ વિષયનો રાગ ઉઠે છે. જીવમાંથી જ ઉઠે છે અને બાઈ ને ખાતે દેને તોય જીવમાં એ અવ્યક્ત રાગ છે. એમાંથી પછી લિંગ દેહ બંધાય છે એવો રાગ. ગઈકાલના વાતમાં આવ્યું કે ત્યાગ લેવા ટાણે જે રાગ રહી ગયો તો એ મોટું થઈને પાછું ત્યાગાશ્રમમાં આવ્યા પછી રાગ ને મજબૂત કરી નાખે. પ્રશસ્તિ નો રાગ હોય તો કાયમ, ચણતર નો રાગ હોય તો મકાનો ઝીણા કરે. રાગ છે પાછા કી એમ કે ભગવાન નું કાર્ય છે, ભગવાન નું કરીએ છે. અરે તને ઈચ્છા છે ચર્યા, ભગવાન નું કાર્ય કપાળ છે. ભગવાન નું કાર્ય તારલાઓ છે, મઢેલું આકાશ છે, આપણું એનું કાર્ય છે. એમાં કઈ કોઈનું સાથ નથી લીધો. એનું વહેતી નદી એનું કાર્ય છે, હિમાલયના ઉત્તંગ શિખરો એનું કાર્ય છે, ગ્રીષ્મ ઋતુમાં કોયલનો ઢોકાર એનું કાર્ય છે, વસંત ઋતુ એનું કાર્ય છે. એટલે તમે એનું ભગવાનનું કાર્ય અમે કરી રહ્યા છે માનો છો? નબૂદ લોકોને સમજાવી દો ને. ધાર્મિક વૃત્તિ વાળા કહેવાય છે. કોઈ માણસ સારો દેખાતો નથી, કારણ કે એકો એક ને સારા કરવામાં લાગી ગયા છે. માણસ કોઈ નો રહ્યા, બધા સારા થવામાં રહી ગયા. અરે જેવા છો એવા. હલો, મગર પેલા તો પડી જવા તો જનરલ વાત થાય, તમારી વાત નથી થતી. હલો, જીવ માંથી અવ્યક્ત પંચ વિષય નો રાગ ઉઠે છે અને પછી તેનો સૂક્ષ્મ દેહ માં સંકલ્પ થાય છે. તે પંચ વિષય નો રાગ જેમાંથી ઉઠે છે તેને લિંગ દેહ કહીએ. ઓહો, મરી ગયા દેહ માંથી ઉઠે ગયો. સ્ફૂર એટલે શું? સૂક્ષ્મ દેહ દેખાય તમને, પછી સ્ફૂર ક્યાં સ્ફૂરે છે? રાગ દેખાય છે, રાગ દેખાતો ને સંભળાય છે. સંભળાય તો ખરો, મલાર રાગ ને સંભળાતો. કયો ફરક? શું ફરક? બોલો બોલો, કેવો ફરક? બોલો કેવો રાગ? મલાર રાગી, મલાર રાગી કે આમ મહારાજ નો રાગી? મલાર રાગ. અરે પણ મલાર રાગ કયો? માલકંશ કયો? વિતરાગ કયો? તો પછી પૂછો છું કામ? શાસ્ત્ર જાણતા નથી, જાણીને પૂછતા જાઓ. એ તો જલ જલાશે. મેટ્રિક થયા નથી ને તમે સીધી એમની પરીક્ષા આપવા માંગો છો? હાઉ ઇઝ ઇટ પોસિબલ? તમે વિદ્વાન સાથે વાત કરો જેવું લાગે તમને કોક વાર, કે ડફોડ સાથે વાત કરો જેવું લાગે? હે બાપા, કેના સાથે વાત કરો છો? નહીં બોલો, નહીં બોલો, નથી કહેવાતું. પણ આ અંદર નો આ રાગ, આ કબૂલ ન થાય ને એ રાગ, આ કબૂલ ન થાય ને એ રાગ. કેમ કેવું સભા ની અંદર ચોખ્ખું કહી દીધું. રાગ કેવાતું નથી, અમે જાણતા એવું કેવાતું નથી. ખોદી ને ઘૂંગળું કાઢે બાપ, માંડ ઘાર ઉજાય છે તે પાછું ખોદી રાખે. હાલો, તે લિંગ દેહ તો ટળવું બહુ કઠણ છે. તે લિંગ દેહ ક્યારે ટળે તો જયારે નિત્ય પ્રલય કરીને આ લોક નો નિષેધ કરે. લિંગ એટલે યોની નહી હો, આમ લિંગ માં તમે પાછા ઘૂસી જાશો ક્યાં, પાછા 3 દિવસે બહાર નીકળતો. આ તકલીફ છે બધું. લિંગ જેનેથી આકૃતિ બંધાઈ, પિંડ બંધાઈ. જયારે નિત્ય પ્રલય કરીને આ લોક નો નિષેધ કરે અને પ્રાકૃત પ્રલય કરીને અનંત કોટી બ્રહ્માંડ નો નિષેધ કરે. કેવી રીતે કરતો? ચાલો બે વાંચ પાછા. નિત્ય પ્રલય કરીને આ લોક નો નિષેધ કરે, આ લોક નો નિષેધ કરે, કયો છે આ લોક? પછી પ્રાકૃત પ્રલય. હલો, અને પ્રાકૃત પ્રલય કરીને અનંત કોટી બ્રહ્માંડ નો નિષેધ કરે. નિષેધ કરે આ લોક એટલે આપણે જે દેખાય છે એનો નિષેધ, કે આ મિથ્યા છે. પ્રાકૃત પ્રલય કરીને અનંત કોટી બ્રહ્માંડ નો નિષેધ. પછી રહેશે શું? લિંગ ક્યાં છે? લિંગ દેહ સમજવું હોય તો આટલું અઘરું છે. તમે કઈ જીવો કૂદકો મારવા માટે જ ન થાય. આમાં તો 7 જન્મે ન સમજાય તો ધ્યાન ન રાખીએ. ભડક કૂદી પડો ને એક પ્રશ્ન કાઢો, મને એ ખબર છે એવું ન કરતા.
ક્યારે ભૂલ કરતા જ નહીં હોય તો જપત કામ આવી જાય આપણે. આપણે જ્યાં બૂટ રાખ્યા હોય એ ખાસ દેવાય કે ભાઈ આ 47 નંબર નું ખાનું મારું છે, એમાં કાઢીને દો. તમે ગમે તે ખાના માં બૂટ લઈને ફેરવા માંડો તમારા ન હોય. હાલો અને પ્રકૃતિનું કાર્ય સર્વે પ્રકૃતિ. ગઈકાલે જ એક જણે કીધું તમે આવી બધી વાત કરો, તમે મંદિર ભજન શું કરો છો? કેટલા સમજતા હશે? બધું સમજે ન સમજે મને એ વાલા છે ભાઈ. રોબર્ટ ટોયનોબી ની વાત કરતો, ત્યાં ન થાય ટોયનોબી ની વાત, ત્યાં અમારી બધી વાત થાય. સ્વામિનારાયણ ના ભગત છે બધા. અહીં તમે ટોયનોબી ની વાત કરો છો પણ જ્ઞાની ક્યાં છો? તમે ઈ જ છો, થોડા ભણેલા છો, કઈક ઉત્તર દિયો છે. સામા કોનન ડાયટ ની વાત કરીએ તો જ હોશિયાર તમારે છે. બઉ હોશિયાર બુદ્ધિ ચાતરી વાળા મુતુર બાપા છે ને, ક્યાં ક્યાં પ્રશ્ન સુધી ભૂતકો મારવો છે, જલ્દી જમ્પ કરવો, પગલું ભરવું નથી સીધો જમ્પ કરવો. પ્રકૃતિનું કાર્ય સર્વે પ્રકૃતિ ને વિશે લીન કરવું અને આત્યંતિક પ્રલય ને વિશે પ્રકૃતિ ને પુરુષ ને વિશે લીન કરવી અને મહાપુરુષ ને અક્ષર ને વિશે લીન કરવું પછી તો એની સેવા થાય. જ્યાં સુધી બીજાનો ભાર છે ત્યાં સુધી મહારાજ ની સેવા ન થાય, અંગીકારે ન થાય. સમજ્યા ન હોય શું કરે? જવા જ નથી. જેટલા ટિકિટ લીધું એટલામાં થિયેટરમાં જવા દે, પણ જવા દે. તમે ટિકિટ લીધું 5 રૂપિયા ને તમે કહો અમને ડ્રેસ સર્કલમાં બેસવા દે, કોણ બેસો? એવું ખર્ચો એવું થાય? જ્યાં કઈ ખુદા બક્ષ ના હાલે, તમે ટ્રેનમાં ચડી જાઓ ભલે ન પૂછે ને પૂછી જાઓ. થિયેટરમાં ખુદા બક્ષ હાલે ને ઉભા છે જય વિજય બે, ભલ ભલા નું અપમાન કરી નાખે છે. મથુરદાસ કોણ યા કે જાળિયાવાળા? અરે કે જ્યાં નો હો ત્યાં જાળી નીચે નાખી દઈશ. જય ને વિજય બે ઉભા. કઈ હોય ગમે તે હોય વગર હાલે. હલો મહાપુરુષ ને અક્ષર ને વિશે લીન કરવો એમ આત્યંતિક પ્રલય નું ઉપસમ કરીને પછી તે અક્ષર છે તે અક્ષર ને પોતાનું સ્વરૂપ માનવું. આજે અક્ષરે નહી અક્ષર, અક્ષર એટલે માયા, બધું નીકળી જાય. જે માયા નહીં એ અક્ષર એ રૂપ પોતાને માનવું. અરે અને અક્ષર રૂપ એવો જે પોતાનો જીવ, તે જીવમાં જયારે પુરુષોત્તમ જે સિદ્ધિ મહારાજ તેની મૂર્તિનું નિરંતર ધ્યાન કરે. ઓહો હલો, પછી ધ્યાન કરવાનું શું? અહીં સુધી પહોંચ્યા પછી જ હોય, પણ નથી પહોંચ્યા ત્યાં સુધી આમ માનવાનું ને કરવાનું તો ધીરે ધીરે થઈ જાય. ગુરુ જોઈ લે છે કે શું કરે છે. ક્યાંનું આવ્યું મંડળ? જાડા કપડા છે એટલે કે લુગડા નથી સ્પેનિશ જાણે છે, બે ભાષા જાણે, હિન્દી ગુજરાતી ચાર ભાષા. મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર જાય છે બીજા કોટી ઉપાય કરે તો લિંગ દેહ નો ભંગ ન થાય. કોટી ઉપાય કરે
કેમ માનું પોતાને અક્ષરૂપ માનવું, કેમ મનાઈ ગયા? એટલે નિરંતર કીધું અંતર રહી રોજ આમ કરીએ તો પગ ધ્યાન કરતા ભાઈ. વાર્તા 376. જય શ્રી મહારાજ.